તા સ્કિનને લગતી સમસ્યાઓમાં વધારો જોવા મળ્યો હતો કાળઝાળ ગરમીને કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું રેડિયેશન વધ્યું જેના કારણે સ્કિન બર્ન સ્કિન ટેનિંગના કિસ્સા વધ્યા છે કાળઝાળ ગરમીને કારણે યુવી રેડિયેશન તેની મહત્તમ સીમા અગિયાર લેવલ ઉપર પહોંચ્યું હતું અને સામાન્ય દિવસોની સરખામણીએ સ્કીન સમસ્યામાં પાંચ ટકાનો વધારો જોવા મળ્યો સ્કીનની જે તડકાની ઇફેક્ટ છે એમાં સૌથી પહેલાં તો ઇમિજિયેટ ડાયરેક્ટ સનલાઇટના લીધે ટેનિંગ એટલે ઇમિજિયેટ કલર બ્રાઉન થઈ જવ એ આપણે જોતા હોઈએ છીએ બીજું કે એમાં ફોટો અગ્રાવેટેડ ડર્મેટોસિસ કે જે ઓલરેડી અમુક કન્ડિશન એવી હોય કે જે પીએમએલ અમે કહેતા હોઈએ કે ફોટો લાઇકનોઇડ અમે કહેતા હોઈએ કે એસેલી જે ફોટો એગ્રાવેટેડ સનલાઇટના લીધે એગ્રાવેશન થતું હોય એવા કેસીસમાં વધારો થઈ શકે બીજું જે ઇનડાયરેક્ટ ઇફેક્ટ છે કે જે સ્વેટિંગ ખૂબ જ પસીનો થાય એ પેશન્ટ્સને બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે લાઈક પેરીપોરાઈટીસ જે અળાઈઓ થઈને એમાં પાક પડી જવો કે ફંગલ ઇન્ફેક્શન થાય જે ડર્મેટોફાઇટોસિસ આપણે કહેતા હોઈએ છીએ એ પેશન્ટ્સને વધારે થતું હોય છે સ્વેટ ડર્મેટાઇટિસ એક જાતનો ખર જવું ખૂબ જ પસીનાના લીધે થતું હોય છે એ પણ વધારે જોવા મળતું હોય છે યુવી રેડિએશન ઇઝ યુવી સ્પેક્ટ્રમ છે જે સન અત્યારે આપણી પૃથ્વી પર જે ઓઝોન લેયર છે આપણે જાણીએ છીએ કે એમાં ગાબડા પડી રહ્યા છે અને એ વધારે વ્હાઈટ થતા જાય છે એના લીધે સન પર જે યુવી રેડિયેશન આવતું જાય છે ડે બાય ડે ઇટ ઇઝ મોર ગરમી પણ ખૂબ વધી રહી છે એ પણ એક આ રીઝન છે ઇઝ આપણા જે અહીંયા કોન્ક્રીટ જંગલ્સમાં આપણે રહી રહ્યા છીએ તો એમાં ગ્લાસીસ જે આપણે બિલ્ડિંગ પર હોય છે એ બધાના લીધે રિફ્લેક્ટેડ રેઝ દે પ્રોડ્યુસ મોર એન્ડ મોર રેડિયેશન એન્ડ હીટ તો એનાથી પણ ઇમિજિયેટ એન્ડ લોંગ ટર્મ ઇફેક્ટ ઓન સ્કીન થતી હોય છે ઓવરઓલ બોડી પર ઇન્ટરનલ ઓર્ગન્સ પર ડિહાઇડ્રેશન જે હીટ સ્ટ્રોક આપણે કહેતા હોઈએ છીએ એ પણ એક એ જ રીઝન છે અને આ રીતના યુવી રેડિયેશન જે યુવી સી યુવી બી યુવી એ એવા થ્રી ટાઈપ્સના હોય છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી મુદ્દે કોંગ્રેસના कांग्रेस